પીએમ અર્થે યુવકના ભાઈની આધારે અજાણ્યા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના ચડોતર ગામના હમીરભાઈ નાગરભાઈ જેહાતર ઠાકોર અને નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર ક્રુશકલ ખાતે પોતાના મામાના ઘરે રહી છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જેમાં આ નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર ઉંમર વર્ષ ચાલીસ નાવ બહાદરપુરા મિલ મિલમાં લેબર તરીકે રાત્રિ પાળીમાં કામ કરતા હતા અને દિવસે છૂટક મજૂરી કરતો હતો જ્યાં આજે ગુરુવારે વહેલી સવારે ક્રુશકલ ગામની સીમમાં એગોલા રોડની બાજુમાં મોહેતરી તળાવના કિનારે નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર અને ચંપક હીરાલાલ ઠક્કર મૂળ રહેવાસી થરા તાલુકો કાંકરેજ હાલ રહેવાસી ઉચકલવાળાઓને કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થમાંની ગંભીર ઇજાઓ કરી આરસી સિલેબ ઉપર ઘસેડી અને નરસિંહભાઈ નાગરભાઈ જે હાથરની હત્યા કરી ફેંકી દીધેલ અને ચંપકભાઈ હરિલાલ ઠક્કરને પથ્થર ઉપર ફેંકી દઈ ફરાર થઈ ગયેલ છે અંગેની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ એકસો ને ફોન કરી ઇજાગ્રસ્ત ચંપકભાઈ ઠક્કરને સારવાર અર્થે ખસેડી ગઢ પોલીસને જાણ કરતા ગઢ પીએસઆઈ એસપી રાજગોર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક નરસિંહભાઈ જેહાતરની લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે ચંડીચર શેઠ શેખ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારબાદ મૃતક નરસિંહભાઈ જે હા તરના મોટાભાઈ હમીરભાઈ નાગરભાઈ જે હા તરની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સની સામે આઈપીસી કલમ ત્રણસો અને ત્રણસો સાત મુજબનો ગુનો નોંધી હત્યારાના શખ્સને ઝડપી લેવા ચક્રોગથી માન કર્યા હતા હું ડેપોરી સરપંચ ગામ કુશકલ ઘટના સવારે વહેલા ત્યાં બે માણસોને ખબર પડી કે મર્ડર થયેલું છે ભાઈ પડ્યા હતા સ્લેબ ઉપર એમનું નામ છે નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર ગામ ચાલુ ના છે પણ ભોણા તરીકે અહીંયા રહે છે પછી એમ ને પોલીસ અહીંયા આવી શું કરી પોલીસ આ પોલીસને જાણ કરેલી પોલીસ આવી અને પેલા ભાઈ એક ઠક્કર ભાઈ જોડે જ હતા ઓઇલ મિલમાં નોકરી કરતા બે જોડે એટલે એકવીસ તારીખથી તો બંધ છે તેઓ જવાનું પણ બે પિતા એવી બધી માહિતી છે પોલીસે આવીને બધું જોયું આજુબાજુ બધે ફરીને જોયું તો ભાઈ ઠક્કર ભાઈ તો તે પડ્યા હતા સવારે એમને નીચે પડ્યા હતા એટલે જોયા એટલે પાણી પાણી માગતા હતા એમને એકસો આઠ બોલાવીને પછી તેઓ પાલનપુર સિવિલમાં મોકલ્યા છે